પાટણમાં એલઆરડી ભરતીમાં સરકારી અનામત જોગવાઈ હેઠળ તારીખ 1-8-2018ના પરિપત્રને દૂર કરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારના ભરતી કૌભાંડમાં લોકરક્ષક દળમાં ઓબીસી, એસસી અને એસટી અનામત વર્ગની મહિલા ઉમેદવારોને બિન અનામત વર્ગ હેઠળ જે અન્યાય થયો એના વિરોધમાં પાટણ જિલ્લા કોંગ્રેસ ઓબીસી બક્ષી પંચ સમિતિ પ્રમુખ શૈલેષભાઈ રબારીના નેજા હેઠળ તારીખ 21-1-2020 બપોરે 12 કલાકે મંગળવારના રોજ પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. પાટણ જિલ્લા કોંગ્રેસ ઓબીસી બક્ષી પંચ સમિતિ પ્રમુખ શૈલેષભાઈ રબારીએ નિવેદન આપ્યું હતું કે વહેલામાં વહેલી તકે જીએડી પત્ર પરિપત્ર રદ નહીં થાય તો ગાંધી તિંધિયા માર્ગે કાર્યક્રમો કરીશું. ચાલુ કરી દો. સંવેદના વગરની સરકાર હાલની કે જેમનો એક પરિપત્ર તારીખ 1-8-2018 કે એ પરિપત્રના લીધે ઓબીસી, એસસી, એસટી સમાજોને જે બંધારણમાં ન્યાયિક હકો મળ્યા છે એનું ઉલ્લંઘન થયું છે અને પરિપત્ર રદ કરવા માટે અમે કલેક્ટરશ્રીને અત્યારે આવેદનપત્ર આપ્યું અને એમના તરફથી અમને એવો જવાબ મળ્યો છે કે હા ભાઈ, અમે ઉપર સરકારમાં તમારી રજૂઆત કરીશું અને આ પરિપત્ર રદ કરવાનું કારણ એ છે કે આવનાર સમયની જે પરીક્ષાઓ છે એમાં ક્યાંય ઓબીસી, એસસી, એસટીને ક્યાંય અન્યાય ના થાય ભરતીમાં, પસંદગીમાં. એના માટે અમારી માંગ છે કે વહેલામાં વહેલી તકે આ જે જીએડીનો 1-8-2018 જે પરિપત્ર છે એ રદ કરો. વિપુલ શર્મા, જીટીવી ન્યૂઝ, પાટણ.